નમસ્કાર, જય ભારત, વંદે માતરમ. મિત્રો, 3 માર્ચના દિવસે વડોદરા અકોટા સ્ટેડિયમ ખાતે યોજવામાં આવેલ મિલેટ મહોત્સવની મુલાકાતની કેટલીક રોચક અને રોમાંચક વાતો શેર કરી રહ્યા છીએ. બાજરી, જુવાર, મકાઈ, રાગી, ચેનો, કિનવા, કુડો મિલેટ ઉર્ફે કોદરી, આ બધા જ ધાન્યો મિલેટ ફેમિલીમાં આવે છે. મિત્રો, જેટલી વિજ્ઞાન અને વેપાર ક્ષેત્રે આપણે પ્રગતિ કરી છે, તેટલી જ ઝડપથી આપણે જાત જાતના રોગોનો આવિષ્કાર પણ કર્યો છે. તો મિલેટ ફેમિલી આપણી હેલ્થ માટે કલ્પવૃક્ષ સમાન છે અને સરકાર મિલેટના ઉત્પાદન અને વપરાશ માટે ખૂબ સકારાત્મક પ્રયત્નો કરી રહી છે. ખેડૂતો અને વપરાશકારોને પ્રોત્સાહિત કરી રહી છે, જે ઉત્પાદક અને વપરાશકારો બંને માટે ફાયદારૂપ છે. વડોદરાની આસપાસ રહેતા વ્યુઅર્સ, અમને મળવાનો લાવો ચૂકશો નહીં. આવો જ એક બીજો મેળો વડોદરા શક્તિ ગ્રીન એન્ડ બેન્ક્વિટ વાસણા ભાયલી રોડ ખાતે 17 માર્ચે રવિવારે છે. ત્યાં અમે 4-8 સુધી સુશ્રુત ફાર્મના કાઉન્ટર પર મળીશું. ત્યાં સ્વાદ સંહિતાની કોઠાની જેલીનું વેચાણ પણ હશે. અહીંયા મિલેટનો ઘઉં તથા ચોખા સાથેનો કમ્પેરિઝન ચાર્ટ આપેલો છે. અને જુઓ તો ખરા, ખરેખર મેળો જામ્યો છે ભાઈ. અમારા મિત્ર જયેશભાઈ, જે પ્રાકૃતિક રીતે ખેતી કરીને હળદર અને મરચુંનું વાવેતર કરે છે, આ તેમનો કોન્ટેક્ટ નંબર છે. એમને ખેતર અમે લીલી હળદરનો હલવો બનાવેલો, તેની રેસીપી માટે ઉપરની લિંક ક્લિક કરીને એ વિડીયો જરૂરથી જોશો. ઓર્ગેનિક ફાર્મિંગ કરતા ખેડૂતોને 8 ટોલ આપવામાં આવ્યા છે. મિત્રો, જો મિલેટનો વપરાશ વધારીએ તો ખેડૂતોને ખૂબ ફાયદો થાય તેમ છે, કારણ કે મિલેટ ઓછા ખાતરથી ફક્ત 3 મહિનામાં થતો પાક છે, જેથી વર્ષમાં 3-4 પાક લઈ શકાય છે. મિલેટના પાકને પાણીની જરૂરિયાત ખૂબ ઓછી હોય છે, જેથી સૂકા પ્રદેશોમાં પણ મિલેટનો પાક લઈ શકાય છે. મિત્રો, ઈશ્વરનો આભાર, અને આપણે આપણા દેશ માટે ગર્વ અનુભવવો જોઈએ કે આખી દુનિયાની 13% ખેતીલાયક જમીન ફક્ત ભારત ધરાવે છે. તો કેટલાય દેશોની અનાજની જરૂરિયાત ભારત દેશ પૂરો પાડી શકે એમ છે. મેળામાં અમારા સ્વાદ સંહિતા પરિવારના વ્યુઅર્સ ખૂબ મળ્યા. અમને 2 કલાકમાં 40 જેટલા વ્યુઅર્સ મળ્યા. તેઓને મળીને દિલના ખૂબ ઊંડાણથી આનંદ થયો. મિત્રો, જ્યારે હું બાજરી શબ્દ પ્રયોગ કરું ત્યારે મિલેટ ફેમિલીના બધા જ ધાન્યો સમજવા. બાજરી એ ગ્લુટેન ફ્રી ધાન્ય છે. ગ્લુટેન નાના આંતરડાના અસ્તરને નુકસાન કરે છે. આ નુકસાન પોષક તત્વોના શોષણને રોકે છે, જેથી માલ એબ્સોર્પ્શન, પોષણની ઉણપ, ઝાડા, પેટમાં દુખવું, પેટ ફૂલવું, થાક વગેરે સમસ્યાઓ સર્જાય છે. લાંબે ગાળે આ સમસ્યાઓ મોટા રોગોમાં પરિણમે છે. તો ઘઉં ચોખા બંધ અથવા ઓછા કરી બધી જ જાતની મિલેટ વાપરવાનું ચાલુ કરવું જોઈએ. વાંસનો અર્ક કાઢીને તેમાંથી મલ્ટીપર્પઝ પ્રોડક્ટ બનાવીને માર્કેટમાં મૂકવામાં આવી છે. મેળામાં અમને મળેલ સ્વાદ સંહિતાના કેટલાક ચાહકોનો આનંદ આપ એમના હાવભાવથી જોઈ શકશો. ઘઉં અને ચોખાના જેવા અનાજની સરખામણીમાં બાજરી એ લો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ધરાવે છે, અને લો ગ્લાયસેમિક ખોરાક લોહીના પ્રવાહમાં ગ્લુકોઝને ધીમે ધીમે છોડે છે,
જેથી બ્લડ સુગર વધુ સારી રીતે નિયંત્રિત થાય છે. સુગર લેવલ નિયંત્રણમાં રાખવા ઈચ્છતા લોકો માટે બાજરી ખૂબ ફાયદાકારક છે. હાર્ટ હેલ્થ. બાજરીમાં ઉચ્ચ ફાઇબરનું પ્રમાણ હોવાથી કોલેસ્ટ્રોલનું લેવલ ઘટાડવામાં મદદ કરે છે. આમ હૃદયના સ્વાસ્થ્યને સુરક્ષિત રાખે છે. અને આ છે સુશ્રુત ફાર્મની પ્રાકૃતિક પ્રોડક્ટ, જે અમારા ભત્રીજા વિશાલ અને મનીષાની છે. એમની સાથે આપણે ઘણા વિડીયો બનાવેલા છે. અમને બધી પ્રાકૃતિક પ્રોડક્ટ એમની પાસેથી મળી રહે છે. મેળામાં ઘાણીનું તેલ, મિલેટની વિવિધ વાનગીઓ જેમ કે બિસ્કીટ, ભેળ, કેક, ખીચું, જુવાર બાજરી, મકાઈના નમકીન, કુકીઝ વગેરે જોવા મળ્યું. મેળામાં ઘણીવાર ચાલવું પણ મુશ્કેલ થઈ પડતું એટલો રશ હતો. આ જોઈને ખાતરી તો થાય કે લોકોનો મિલેટ પ્રત્યેનો પ્રેમ વધ્યો છે. આપ સૌને મિલેટની વિવિધ વાનગીઓ બનાવવાની વિડીયો જોવી હોય તો ઉપરની લિંક ક્લિક કરશો. મિલેટની ભેળ અને કેક. અને ધવલભાઈની મધમાખીઓને નુકસાન ન થાય એ રીતે બનાવેલી મધ કલેક્શનની પેટીઓ. ધવલભાઈએ અમને એવું જણાવ્યું કે તેઓ સ્વાદ સંહિતાના ચાહક છે અને રેગ્યુલર આપણા વિડીયો જુએ છે. મિલેટની ભેલ, કેક અને ખીચું ભારે ભીડ જમાવતા હતા. અને લો પ્રાકૃતિક રીતે બનાવવામાં આવેલ લિપસ્ટિકના વિવિધ શેડ્સ. વડોદરાની એક સારી બેકરીમાં ગાંધી બેકરીનું નામ આવે છે. તેઓ મિલેટના બિસ્કીટ અને કુકીઝ એક્સપોર્ટ કરે છે. આ નાની બાળકીને ઉમળકાથી પ્રોડક્ટ બતાવતા જોઈને ખૂબ આનંદ થયો. વડોદરાની આસપાસ રહેતા વ્યુઅર્સ અમને મળવાનો લાવો ચૂકશો નહીં. આવો જ એક બીજો મેળો વડોદરા શક્તિ ગ્રીન એન્ડ બેન્ક્વિટ વાસણા ભાયલી રોડ ખાતે 17 માર્ચે રવિવારે છે. ત્યાં અમે 4-8 સુધી સુશ્રુત ફાર્મના કાઉન્ટર પર મળીશું. ત્યાં સ્વાદ સંહિતાની કોઠાની જેલીનું વેચાણ પણ હશે. બાજરીમાં એન્ટીઓક્સિડન્ટો અને મેગ્નેશિયમ હોય છે, જે બળતરા ઘટાડે છે અને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે. પેટ મેનેજમેન્ટ એટલે કે વેટ મેનેજમેન્ટ. વધારે ફાઇબરના પ્રમાણ અને ઓછા ગ્લાયસેમિક ઇન્ડેક્સના લીધે બાજરી ખાધી હોય તો તે તૃપ્તિનો અહેસાસ કરાવે છે. તમારું પેટ ભરેલું ભરેલું લાગે છે, જેથી વારે વારે ખાવાની ઈચ્છા થતી નથી અને તમે અતિશય આહારથી બચી શકો છો અને તમને લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી. જ્યારે જ્યારે સ્વાદ સંહિતાના વ્યુઅર્સ વિડીયો જોયા પછી પોતાના અનુભવો શેર કરે છે, ત્યારે અમને વધુ આત્મીય બળતણ મળે છે. સુશ્રુત ફાર્મની આટલી વસ્તુઓ આપ સ્ટોર પરથી મેળવી શકો છો.
ફાઇબર આંતરડામાં સુગર અને ફેટના અવશોષણને ધીમું કરી દે છે, જેથી સુગર તથા ફેટ લોહીમાં ઓછા પ્રમાણમાં શોષણ થાય છે, જેથી શરીરના વજનને નિયંત્રિત રાખી શકે છે. બાજરીમાં રહેલ ડાયટરી ફાઇબર આંતરડાના કાર્યને નિયમિત કરે છે, જેથી કબજિયાતને અટકાવીને પાચન તંત્રને સાબદો બનાવે છે. બાજરીમાં પ્રોબાયોટિક ગુણધર્મ હોય છે, જે આંતરડાના ગુડ બેક્ટેરિયાને પોષણ આપે છે અને પાચનતંત્રને વધુ તંદુરસ્ત બનાવે છે. મિત્રો, મિલેટની આ ટેસ્ટી બે વાનગીઓના વિડીયો તમને ચોક્કસ ગમશે. આ બે સ્વાદિષ્ટ વાનગીઓ જોઈને આપણા ભોજનમાં મિલેટને સ્થાન આપો. આવતા વિડીયોમાં ફરીથી મળીશું. જય ભારત, વંદે માતરમ.